સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના વોરિયર્સોને રસી આપવાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં રજીસ્ટ્રેશન મુજબ 51 કોરોના વોરિયર્સોને રસી આપવામાં આવી હતી। છેલ્લા 10 મહિનાથી દેશભરમાં કોરોનાની મહામારીથી લોકો ત્રસ્ત બન્યા હતા, ત્યારે કેન્દ્ર સરકારના અથાગ પ્રયાસોના અંતે કોરોનાની રસી શોધીને તબક્કાવાર વિવિધ રાજ્યો તેમજ જિલ્લાઓમાં રસીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે। જેના પગલે પ્રાંતિજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લોક હેલ્થ ઓફિસર એએસ સોલંકી તથા આરોગ્ય અધિક્ષક ડૉક્ટર હર્ષ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રથમ તબક્કે આરોગ્ય વિભાગમાં કોરોના વોરિયર્સોની રજીસ્ટ્રેશનમાં નોંધણી થયા મુજબ રસીકરણનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો। રાજ્યકક્ષાએ આરોગ્ય વિભાગના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં ગત સપ્તાહે સ્ટેરિંગ કમિટીની બેઠક તેમજ અગ્રી સચિવની અધ્યક્ષતામાં સ્ટેટ ટાસ્ક ફોર્સની મિટિંગ કરવામાં આવી હતી, જે અંતર્ગત રાજ્યના 33 જિલ્લા અને 8 કોર્પોરેશન ખાતે જિલ્લા કોર્પોરેશન તેમજ તાલુકા ઝોનમાં રસીકરણના કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી હતી। રાજ્યમાં કોવિડ-19 રસીના 6 ઝોન કક્ષાના વેક્સિન સ્ટોર, 41 જિલ્લા કોર્પોરેશન કક્ષાના સ્ટોર તથા 2189 કોલ્ડ ચેઇન પોઈન્ટ હાલની પરિસ્થિતિમાં ઉપલબ્ધ છે, તેમજ હાલમાં 1 કરોડથી વધુ કોવિડ-19 રસીના ડોઝનો સંગ્રહ કરવાની ક્ષમતા રાજ્યમાં ઉપલબ્ધ છે તેવું તંત્ર દ્વારા જાણવા મળ્યું હતું। જય રાવલ, જય રેસ્ટીવી, પ્રાંતિજ।